આરડીના ગોયમા ગામે કોરોના દર્દી માટે 5 આઇસોલેશન બેડની સુવિધા શાળામાં ઉપલબ્ધ કરાઈ. સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો, તલાટી તેમજ આરોગ્ય વિભાગની ટીમ સાથે રહી ગામના વિવિધ મહોલ્લામાં ફરી લોકોને જાગૃત કર્યા. ગોયમા ગામે 33 ફળિયા હોય તેમાંથી 4 વ્યક્તિની ટીમ બનાવી લગભગ 158 યુવાન મિત્રોની ટીમ બનાવી. સમગ્ર દેશભર સહિત વલસાડ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના કેસો વધુ વકરતા હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી. વહીવટીતંત્ર તથા સમાજ દ્વારા કોરોનાને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પારડી તાલુકાના આદર્શ ગામ ગોયમા ખાતે સરકારના ગાઈડલાઈન મુજબ 5 આઇસોલેશન બેડની સ્કૂલમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીને ક્વોરન્ટાઇન કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ગોયમા ગામના સરપંચ સુભાષભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ, સભ્યો, તલાટી તેમજ આરોગ્ય વિભાગની ટીમ સાથે રહી ગામના વિવિધ મહોલ્લામાં જઈ સમજણ પાડવામાં આવી હતી. તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો તરત જ પ્રાથમિક સારવાર કરી લેવી જોઈએ. ગામની અંદર સેનેટાઇઝ થાય તેમજ માઇક ફેરવી લોકોને જાગૃત પણ કર્યા છે. ગોયમા ગામે 33 ફળિયા હોય તેમાંથી 4 વ્યક્તિની ટીમ બનાવી લગભગ 158 યુવાન મિત્રોની ટીમ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે અને ગામને કોરોના મુક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગોયમા ગામે 20 જેટલા એક્ટિવ કેસ હતા જે આજે ઘટીને 6 કેસ પર આવી ગયા છે. વધુમાં સરપંચે જણાવ્યું હતું કે ગામમાં પોઝિટિવ કેસ આવે તો તરત ગામ પંચાયતમાં જાણ કરવી તેમજ આવશ્યક ચીજવસ્તુ જરૂર પડે તો પણ અમારી ટીમને જાણ કરવી. ત્યારે સરપંચે જણાવ્યું હતું કે ગોયમા ગામને કોરોના મુક્ત ગામ બનાવીશું. અહીંયા ભાઈ તરવી કર લે. જો આપણા આપણા ગામમાં છે ને આજથી રોજ અમારા ગામની આરોગ્ય ટીમ, તળાટી કમંત્રી સાહેબ, ડેપ્યુટી સરપંચ, સભ્યશ્રીઓની ટીમ સાથે આજે અમે મહોલ્લામાં જઈને જન જાગૃતિના ભાગરૂપે રેપિડ ટેસ્ટ કરાવી અને લોકોને સમજાવ્યું કે આપણા ગામની અંદર મુખ્ય શાળાની અંદર 5 જેટલા આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એનો ઉપયોગ કરો જેથી કરીને તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો આપણે એમનો પ્રાથમિક ઉપચાર કરીને જલ્દીથી જલ્દી સાજા થઈ જઈએ અને આપણા ગામને કોરોના મુક્ત કરવાનું જે સરકારશ્રીનું ધ્યેય છે એમાં આપણો સી ફાળો હોય એવા આશયથી આજથી અમે ગામના મહોલ્લામાં મહોલ્લામાં જઈને લોકોને જનજાગૃતિના ભાગરૂપે આજે આયોજન કરેલ છે. આના ભાગરૂપે સરકારશ્રીનું આયોજન હોય કે દરેક ગામની અંદર ગ્રામ પંચાયત તરફથી આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવે એના ભાગરૂપે ગોયમા ગામની અંદર પણ 5 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડીએ અમે જેટલા જોઈએ એટલા બેડની વ્યવસ્થા કરવા માટે અમે તત્પર છીએ અને લોકોને એ જ સમજાવીએ છીએ કે આપણને થોડી ઘણી પણ લક્ષણો જણાય તેનો ઉપયોગ કરો જેથી કરીને આપણા ગામને જલ્દીથી જલ્દી સાજું કરી શકીએ. બીજું કે ગ્રામ પંચાયતની ફરજ હોય કે ગામની અંદર સેનેટાઇઝર થાય અને માઈકો ફેરવીને લોકોને જાગૃત કરવાના ભાગરૂપે પણ અમે માઈકો પણ ફેરવ્યા છે અને જાહેર સ્થળો પર અમે સેનિટાઇઝર પણ કરવામાં આવ્યું છે અને અમારા ગોયમા ગામના 33 ફળિયા હોય અને 33 ફળિયામાંથી લગભગ એક એક ફળિયામાંથી 4-4 જણનું ગ્રુપ બનાવી 158 જેટલા દરેક ફળિયામાંથી યુવાન મિત્રોના સહયોગથી અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને કોરોનાથી મુક્ત કરવાનો એક સફળ પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે આવનારા સમયમાં હું એટલી ખાતરી આપું છું કે આજથી 20 દિવસ પહેલાં ગોયમા ગામની અંદર લગભગ 20 કેસની આજુબાજુ એક્ટિવ કેસ હતા એ આજે ઘટીને 6 પર આવ્યું છે ત્યારે મને એક સરપંચ તરીકે સંપૂર્ણ વિશ્વાસ છે કે ગોયમા ગામને જલ્દીથી જલ્દી સાજુ અને તાજું કરીશું એ સંપૂર્ણ ખાતરી આપું છું. ગામ લોકોને અમે ઘર ઘર જઈને એ જ સમજાવ્યું છે કે ઘરમાં કદાચ એકાદ પોઝિટિવ કેસ હોય તેને અમે સમજાવ્યું છે કે તમે ઘરમાંથી કોઈ બહાર ન નીકળો અને તમારા ઘરમાં જો કંઈક કરિયાણાનો સામાન અને શાકભાજી જેવી વસ્તુ ઘટી હોય તો અમને કોલ કરો, અમે સેવાના ભાગરૂપે એમાં કોઈ સરકારનો ખર્ચો નહીં, અમારો સ્વખર્ચો એ ઉઠાવવા માટે અમારી પંચાયત બોડી તેમજ શાસક પક્ષના નેતા શૈલેષભાઈ રઘુભાઈ પટેલ, અમારા તાલુકા સદસ્ય શ્રી ભારતીબેન પટેલ અને વલસાડ જિલ્લા બાળ સમિતિના સદસ્ય એવા બ્રિજેશભાઈ પટેલ એ સંપૂર્ણ ખર્ચો ઉઠાવવા અમે તૈયાર છીએ. અને છેલ્લે હું ગામ લોકોને નમ્ર અપીલ કરું છું કે કામ સિવાય ઘરમાંથી બહાર ન નીકળો અને નીકળો તો આપણું માસ્કનું પહેરવાનું ના ભૂલો જેથી કરીને આપણને કોઈક એનો ચેપ ના લાગે અને આવનારા સમયમાં આપણા ગામને તંદુરસ્ત રાખી શકીએ.